નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સામાજિક ન્યાય મંત્રી ભીખુજી પરમારે સપરિવાર માતાજીના દર્શન કર્યા. ધ્રાંગધ્રા તાલુકાના જેગળવા ગામે પાનકુટા પરિવાર દ્વારા મેરડી માતાજીના મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના ઈડરના કેસરપુરા સારાવના બાળકોને શિક્ષણ સાથે સાથે ખેતી ઉપયોગી પદ્ધતિની પણ આપવામાં આવે છે સમજ. દીવ જિલ્લા ભાજપ દ્વારા સાઉદવાડી ગામ પંચાયત મુકામે બજેટને લઈને જાગૃતતા કાર્યક્રમ યોજાયો. બોડોલી તાલુકામાં આદમખોર બનેલા દીપડાએ 6 દિવસના ગાળામાં 2 બાળકો પર હુમલો કરી ખેંચીને લઈ જતા મોતને ઘાટ ઉતાર્યા હોવાના બનાવ બાદ બોડોલી પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. કેશોદના પીપડી ગામે સુવર્ણ પ્રાસણ રસીકરણ કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠાથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં 4થે માળેથી કૂદકો મારી દર્દી આત્મહત્યા કરી છે. જી હા, આપને જણાવી દઈએ કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં આત્મહત્યાની ઘટના બની છે. તો દર્દીએ 4થે માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી છે. સિવિલના 4થે માળે 61 નંબરના વોર્ડમાં દાખલ દર્દી આત્મહત્યા કરી છે. મોડાસાના દાવલીના આધેડ દમની બીમારીને લઈને દાખલ થયો હતો. તો વોર્ડમાં પત્નીને આવું છું તેમ કહી બહાર જઈને 4થે માળેથી કૂદકો માર્યો હતો. 2 દિવસ પહેલા જ શ્વાસ લેવા માટે તકલીફ પડતા ટ્રોમામાં દાખલ કરવામાં આવ્યા હતા. તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં 4થે માળેથી કૂદકો મારી દર્દી આત્મહત્યા કરી છે. સિવિલના 4થે માળે 61 નંબરના વોર્ડમાં દાખલ દર્દી આત્મહત્યા કરી છે. તો મોડાસાના દાવલીના આધેડ દમની બીમારીને લઈને દાખલ હતા. તો વોર્ડમાં પત્નીને આવું છું એમ કહીને બહાર જઈને 4થે માળેથી કૂદકો માર્યો હતો. તો 2 દિવસ પહેલા જ શ્વાસ લેવા માટે તકલીફ પડતા ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો વોર્ડમાં પત્નીને આવું છું તેમ કહીને બહાર જઈને 4થે માળેથી દર્દીએ કૂદકો માર્યો છે. તો સિવિલમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. તો સિવિલમાં આત્મહત્યાનો 4થો બનાવ બનવા પામ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાપણ યોગી રાવલ સમાજનો 10મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 38 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા. જાતિ ભગવાને નહીં પંડિતોએ બનાવી, જે ખોટું હતું સમાજને વેચીને બીજાએ ફાયદો ઉઠાવ્યો. માંડ માંડ બચ્યા બાબર અને આફ્રિદી, જ્યાં રમી રહ્યા હતા મેચ તેની પાસે ધમાકો. તુર્કી સીરિયા ખાતે 7.8ની તીવ્રતાનો ભૂકંપ, મૃતકોની સંખ્યા 100ને પાર, ભીષણ તબાહી. પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની અનેક નવી પરંપરા ડંકારી, સીએમ ભૂપેન્દ્ર પટેલ. બીસીઆઈ ભારતીય ખેલાડીઓને અન્ય લીગમાં કેમ રમવા દેતું નથી, એબીડી વિલિયમ્સે આપ્યો જવાબ. ગુજરાતમાં વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ માટે રાજ્ય ભવનમાં બેઠક. પ્રજાની અપેક્ષા પૂર્ણ કરવા સદૈવ તત્પર રહીશું, મંત્રી રાધવજી પટેલ. તો
તો આ સાથે જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.